રાજકોટમાં જડ બેસલાક પોલીસ બંદોબસ્ત કોંગી કાર્યકરો આગેવાનોની અટકાયત સમગ્ર શહેરમાં 144 ની કલમ લાગુ ઠેર ઠેર પોલીસ કાફલો ખડકાયો સવારથી જ અટકાયતનો દોર શરૂ કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાનૂનો સામે દિલ્હી ખાતે હજારોની સંખ્યામાં હરિયાણા પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે સરકાર સાથે અનેક વાટાઘાટો બાદ પણ કોઈ નિષ્કર્ષ ન નીકળતા અંતે ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરાયું હતું જેને પગલે રાજકોટમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જુદી જુદી બજારો મુખ્ય માર્ગો સર્કલો પર પોલીસ કાફલો સ્ટેન્ડબાય છે તો શહેરમાં કેટલીક જગ્યાઓ પરથી કોંગી કાર્યકરો આગેવાનોની અટકાયત થયાના સમાચાર પણ મળ્યા છે ગઈકાલે જ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક વિડીયો પ્રસારિત કરી જણાવ્યું હતું કે બળજબરીથી બંધ કરાવવા પ્રયાસ થશે તો તેવા તત્વો સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ બંધના એલાનના પગલે કલમ 144 લાગુ કરી દીધી હતી જે રાજ્યભરમાં અમલી રહેશે જે કાયદાઓ રદ કરવા માટેની માંગણી છે તેના સમર્થનમાં આજે કોંગ્રેસે પણ ભારત બંધનું એલાન આપેલું છે અને સમસ્ત કોંગ્રેસ તેના માટે તટસ્થ છે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાળા કાયદાઓ લાદવામાં આવેલા છે ખેડૂતોના અહિતમાં અને ખેડૂતોને નુકસાન જાય એવા કાળા કાયદાઓ લાદવામાં આવેલા છે રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પણ ખેડૂતોની સાથે રહી થરિયા રોડ હરિગવા રોડ તેમજ લાલ પાર્ક શ્રદ્ધા પાર્ક પટેલવાડી તમામ વિસ્તાર બંધ કરાવીને અત્યારે અમે અમારી ટીમ સાથે પાછા બીજા વિસ્તારમાં જઈ રહ્યા છીએ કેન્દ્રની મોદી સરકાર છે ભારતીય જનતા પાર્ટી જે કિસાનો ઉપર અન્યાય થઈ રહ્યો છે એના સંબંધમાં સમગ્ર ગુજરાતની આખા ભારત દેશની કોંગ્રેસ એની સાથે છે અને તમામ કિસાનોની સાથે છે કેમેરામેન ધીરેન રાઠોડ સાથે દેશકુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ